नमस्कार, अत्यार सुधीना तमाम महत्वना समाचारों साथे हूँ छु मानसी सोनी। मोटा समाचार की शुरुआत करिए। आज थी शुरू थशे बाल मंदिर अने आंगणवाड़ी। बे वर्ष बाद बाल मंदिर में भूलकाओ जोवा मळशे। तो 2129 आंगणवाड़ी में आश्रे 55,000 बाळको भणवा जशे अने भेट आपी भूलकानु आजे स्वागत पण करवामां आवशे। आंगणवाड़ियों में कोरोना वायरस आव्या बाद पहली वार बाळ मंदिर अने आंगणवाड़ियों खुली रही छे। तो आज थी हवे भूलकाओनी किलकारियों सांभळवा मळशे बाल मंदिर अने आंगणवाड़ियों में। बे वर्ष बाद बाल मंदिर में हवे भूलकाओ जोवा मळशे। 2129 आंगणवाड़ी में आश्रे 55,000 बाळकोनुं स्वागत करवामां आवशे। तो कोरोना वायरस आव्या बाद आजे पहली वार हवे बाल मंदिर अने आंगणवाड़ियों खुलवा जई रही छे। हवे नाना भूलकाओ पण शाळाए जशे, बाल मंदिरे जशे अने नाना भूलकाओनुं भणतर पण फरी ऑफलाइन शुरू थशे। કોરોનાની નવી ગાઈડલાઇન્સ આજે જાહેર થશે। નવી ગાઈડલાઇન્સમાં નિયમો વધુ હળવા થઈ શકે છે। માસ્કનો દંડ રૂપિયા 1,000 ને બદલે 100 રૂપિયા પણ થઈ શકે છે। રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર થઈ શકે છે। મેળાઓના આયોજનને લઈને પણ મંજૂરી મળવાની શક્યતા છે। કોરોનાના કેસ ઘટતા સરકાર કોઈક નિર્ણય લઈ શકે તેવું લાગી રહ્યું છે। કોરોનાના કેસ જે પ્રકારે ઘટી રહ્યા છે તેને લઈને આજે નવી ગાઈડલાઇન્સ જાહેર થશે। તેમાં થોડીક રાહત મળશે, નાગરિકોને થોડી હળવાશ મળશે નિયંત્રણોમાં તેવું લાગી રહ્યું છે। માસ્કનો જે દંડ અત્યાર સુધી વસૂલાતો હતો 1,000 રૂપિયા, તેને બદલે 100 રૂપિયા વસૂલવામાં આવે તેવી શક્યતા છે, તેવી વિચારણા ચાલી રહી છે। તદુપરાંત રાત્રિ કર્ફ્યુ છે, જે નિયંત્રણો છે, મેળાઓ છે, તેના આયોજનને લઈને પણ થોડી હળવાશ કદાચ મળી શકે છે। ગુજરાતની જનતા માટે ખુશીના સમાચાર છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 8 મહિના સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। નર્મદામાં પર્યાપ્ત પાણીને લઈ આગામી ઉનાળામાં પીવાના પાણીથી લઈ સિંચાઈમાં કોઈ જ પ્રકારની અછત નહીં થાય। હાલ ડેમમાં જળ સપાટી 121.52 મીટર છે, જ્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 1,600 ક્યુસેક થઈ રહી છે। તેની સામે 19,724 ક્યુસેક પાણીની જાવક પણ થઈ રહી છે। છતાં પણ હાલ 3,300 મિલિયન ક્યુબેક પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે। ગુજરાત માટે એક સારા સમાચાર છે કે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરીમાં આજે પણ 121.92 મીટરની સપાટી છે। કહી શકાય કે જે લગભગ 3,500 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો પાણીમાં છે, પાણી છે। એટલે કહી શકાય કે જે આવનારા 4 મહિના જે ઉનાળો આવી રહ્યો છે, ઉનાળામાં ખાસ કરીને ખેડૂતોને સિંચાઈનું પાણીની જરૂર હોય છે અને જે ગુજરાતને પીવાનું પાણીની જરૂર હોય છે, ત્યારે આ બંદો જે સિંચાઈ અને પીવાના પાણીમાં આપવા માટે નર્મદા ડેમ સક્ષમ છે। એટલે ગુજરાતની જે જીવાદોરી છે એ ખરેખર હાલ જીવાદોરી સાબિત થઈ રહી છે। આજે પણ જે ઉપરવાસમાં છે, એટલે કે મધ્યપ્રદેશના જે ડેમો છે જેમાં ટર્બાઈન શરૂ થતાં, પાવર હાઉસ શરૂ થતાં 1,500 થી 1,600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જેની સામે નર્મદા ડેમના CRPFના જે 2 ટર્બાઈન ચાલુ છે જેની વીજ ઉત્પાદન પણ શરૂ છે, ત્યારે હાલ તો જે કેનલ છે જે ગુજરાતને પીવાનું અને સિંચાઈનું પાણી આપવામાં આવે છે જેમાં પણ 19,000 જેટલું ક્યુસેક પાણી વહેવામાં આવે છે। એટલે આવનારા 4 મહિનામાં ઉનાળામાં પણ ગુજરાતને સિંચાઈનું અને પીવાનું પાણી પૂરું પાડવામાં નર્મદા ડેમ સક્ષમ છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। વિધાનસભા ચૂંટણીના વર્ષમાં હવે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પડવા જઈ રહ્યું છે એક મોટો ઝટકો। કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર હવે કોઈ પણ સમય કોંગ્રેસ છોડી શકે છે, ત્યાં સુધી કે ભાજપમાં જોડાય એવી પણ અટકળો વહેતી થઈ છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કરેલું આ ટ્વીટથી બુધવારે રાજનીતિમાં ચહેલપહેલ વધી ગઈ। પોતાના સૂચક ટ્વીટમાં જયરાજસિંહે લખ્યું કે આજે મહેસાણા રાજપથ સે માં બહુચર કા આશીર્વાદ સે શરૂઆત બહુચરાજી સે, કિસકો ફિક્ર હૈ કિ કબીલે કા ક્યા હોગા, સબ ઇસી બાત પર લડતે હૈ કિ સરદાર કોન હોગા। જયરાજસિંહનું આ ટ્વીટ સૂચક કેમ છે એનો પુરાવો આ દ્રશ્યો છે। કમલમમાં બહુચરાજી તાલુકા સહિત મહેસાણા જિલ્લાના કોંગ્રેસના અનેક આગેવાનોએ કેસરી ખેસ ધારણ કર્યો। મહેસાણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબાર સહિત 200 જેટલા આગેવાનો ભાજપમાં જોડાવાના હતા, એટલે જયરાજસિંહ શરૂઆત બહુચરાજીથી કરે એવો સંકેત તેમણે આપ્યો હતો। સાથે જ પક્ષમાં સતત થઈ રહેલી ઉપેક્ષા પણ તેમના ટ્વીટમાં જોવા મળી। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ઓફ ધ રેકોર્ડ થયેલી વાતચીતમાં જયરાજસિંહે કોંગ્રેસ છોડવાના સંકેતો આપી દીધા।
जो कि सत्तावार जाहेरात नहीं करी। आ तरफ भाजप पण कोई फोड पाड़वा तैयार नहीं। એમને ભારતીય જનતા પાર્ટીનો આ કામ કરવું છે, ભાજપના માધ્યમથી રાજ્યની સેવા કરવી છે, તો આવા જે કોઈ મિત્રો હશે, અમારો સંપર્ક કરશે, હું ફરી એકવાર કહું છું, અમે કોઈ પણ બીજી પાર્ટીના કાર્યકર્તાઓને નિમંત્રણ આપતા નથી, અમારો સંપર્ક કરે છે એના માટે અમે ચોક્કસ વિચારીશું। જયરાજસિંહ કોંગ્રેસમાં સતત ઉપેક્ષા થઈ રહી હોવાથી નારાજ છે, એ હકીકત છે। 21 દિવસ અગાઉ 27 જાન્યુઆરીએ પણ તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભ્યો અને ધારાસભ્યો કેન્દ્રિત પક્ષ રહ્યો છે, સંગઠનમાં લોકોને ક્યાંય સ્થાન હોતું નથી, પછી સંગઠનનું મહત્વ ક્યાંથી વધે। અગાઉ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણી તથા 2019માં ખેરાલુ બેઠકની પેટા ચૂંટણીમાં ટિકિટ ન મળતા જયરાજસિંહ નારાજ થયા અને નારાજગી દર્શાવી। જો કે હવે સંકેતો મળી રહ્યા છે કે તેઓ ખુલીને મેદાને ઉતરી ચૂક્યા છે અને વિધાનસભા ચૂંટણી પહેલા ફરી કોંગ્રેસમાં અંદરનો જૂથવાદ સપાટી પર આવી ગયો છે। પ્રણવ પટેલ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। જયરાજ સિંહના સૂચક ટ્વીટ અને કોંગ્રેસ છોડવાની શક્યતાની વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જયરાજ સિંહને આકરી ચેતવણી આપી છે। સાથે જ તેમના શબ્દો પરથી એવું લાગ્યું કે કદાચ હવે જયરાજ સિંહ કોંગ્રેસના હાથમાંથી નીકળી ગયા છે। હું ઈચ્છું કે પાર્ટીની શિસ્તમાં બધા રહે, કોંગ્રેસને નચાવવાનું બંધ કરી દે, સ્પષ્ટતા કરો, રહેવું છે કે નથી રહેવું, અસમંજસમાં ના રહો, જેને નથી ગમતું, જેને યોગ્ય નથી લાગતું એ પોતાની જગ્યાઓ કરી શકે છે। છેલ્લા 5-7 વર્ષના એપિસોડ આપ જોઈ રહ્યા છો, એ એપિસોડ બનવાના અને એને અમે ક્યાંય રોકી નહીં શકીએ। વલસાડ સ્કૂલમાં વિવાદસ્પદ વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, વિષય હતો મારો આદર્શ નથુરામ ગોડસે। સ્થાનિક સરકારી કચેરી દ્વારા આવો વિવાદસ્પદ વિષય બાળકોને અપાતા રાજકીય વિવાદ સર્જાયો છે। જો કે આખાય વિવાદમાં વલસાડ જિલ્લા રમતગમત અધિકારી મીતાબેન ગવલીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ। વિવિધ વિષયો પર આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં એક વિષય હતો મારો આદર્શ નાથુરામ ગોડસે, એટલે કે ગાંધીની નિંદા અને હત્યા કરનાર ગોડસેને હીરો ચિતરવામાં આવ્યો। જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અંતર્ગત રખાયેલી વક્તૃત્વ સ્પર્ધાના વિષયને લઈ પોતે અજાણ હોવાનો દાવો શાળાની સંચાલિકાએ કર્યો છે। નિરાશા થઈ કે મારો આદર્શ નાથુરામ ગોડસે જેવો વિવાદાસ્પદ વિષય વિદ્યાર્થીઓ સુધી ન જ પહોંચવો જોઈએ, એક કેળવણીનો સવાલ છે। અમારાથી એ જોવા પણ ન જવાય, અમારી શાળાના વિદ્યાર્થીઓ જ્યારે સ્પર્ધક બનીને જિલ્લા કક્ષાએ જતા હોય ત્યારે ત્યાં શું ચાલી રહ્યું છે એમાં અમારાથી ખટપટ પણ ન થાય, અને ખબર નહીં કયા કારણે પણ કોઈ પણ વર્ગખંડમાં ત્યાં શું થઈ રહ્યું છે એ જોવા અમે નથી ગયા। ગોડસેના ગુણગાન થાય એ પ્રકારનો વિષય વલસાડ જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલીએ પસંદ કર્યો હોવાનો ખુલાસો થતા જ સરકારે તરત જ તેઓને સસ્પેન્ડ કર્યા। જિલ્લા રમતગમત અધિકારીના મતે વક્તૃત્વ સ્પર્ધામાં વિષય પસંદગી માટે યુવા વિકાસ અધિકારી ઉપરાંત એક સમિતિ પણ હોય છે, જિલ્લા લેવલે કરવામાં આવતા હોય છે અને એની કમિટી બી નિર્ણાયકોને સાથે રાખી અને અમુક જે સાહિત્યના લોકો હોય એમની સાથે વાટાઘાટો કરી અને કરવામાં આવતી હોય છે। હવે આ બાબતમાં ક્યાં શું રહી ગયું ને ક્યાં થયું એનો તો મને એટલો ખ્યાલ નથી। આ મુદ્દે કોંગ્રેસને પ્રહાર કરવાનો મોકો મળ્યો અને સવાલ કર્યો કે ભાજપ ગાંધીજીને માને છે કે ગોડસેને, એનો જવાબ આપે। આરએસએસ અને ભાજપા કેમ ઇતિહાસ બદલવા માટે આટલું આવી થયું, જેમનો આઝાદીના ઇતિહાસમાં કોઈ યોગદાન નથી, એ આપણે પોતાની નવો ઇતિહાસ લખવા માટેની જે સાજિશ કરે છે તેના માટે કેમ મુખ્યમંત્રીશ્રી બનશે, આનો જવાબ ગુજરાત અને ગુજરાતીઓ માંગે છે। તો ભારતીય જનતા પાર્ટી કા આદર્શ નથુરામ ગોડસે નહીં હો સકતે, ઓર ઇસી કે કારણ મેરી ભારતીય જનતા પાર્ટી કી ગુજરાત કી સરકાર કે ગૃહમંત્રી ઓર રમતગમત ક્ષેત્ર કે વિભાગ કે મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ભી તાત્કાલિક અસર સે કદમ ઉઠાતે હુએ જિન અધિકારીને યે ઉસકી ક્ષતિ થી ઉનકો તાત્કાલિક અસર સે ઉસકો સસ્પેન્ડ કિયા હૈ। ગયા વર્ષે 15 નવેમ્બરે પણ જામનગરમાં હિન્દુ સેનાએ હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમાને સ્થાપિત કરી હતી,
તે સમય કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોએ પ્રતિમાને તોડી પાડી હતી. આમ રાષ્ટ્રપિતા ગાંધીજીને મારનાર ગોડસેને જો કોઈ આદર્શ તરીકે વખાણતું હોય તો તે શરમજનક બાબત છે, તેમાં બેમત નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. નથુરામ ગોડસે મુદ્દે સ્પર્ધા યોજવા મુદ્દે જોરદાર રાજનીતિ શરૂ થઈ છે. ગુજરાત કોંગ્રેસ જગદીશ ઠાકોરની આગેવાનીમાં ગાંધી આશ્રમ પહોંચીને પ્રાર્થના સભા યોજી અને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે ગોડસેને હીરો બનાવનારને ભગવાન સદબુદ્ધિ આપે. પ્રાર્થના સભામાં દીપક બાબરિયા સહિતના નેતાઓ પણ જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને નમ્રપણે એક પ્રશ્ન પૂછું છું કે તમે ગુજરાતના ગાંધીના ગુજરાતમાં છો, તમે ગાંધીજીને પૂજો છો કે ગોડસેને પૂજો છો? તમારો આરાધ્ય દેવ કોણ છે? તમે ગોડસેના વારસદારો છો? ગોડસેના પુતળા બને છે, મંદિરો બને છે, મહાન નાયક તરીકે ગુજરાત સરકારમાં નિબંધ સ્પર્ધા સરકારી થાય છે? સવાલ થાય છે કે નક્કી કરો અને કહી દો કે અમે ગોડસેના પૂજારી છીએ. યુપીના કુશીનગરમાં બુધવારે રાત્રે હૃદય કંપાવનારી એક ઘટના સામે આવી. લગ્નમાં પીઠી ચોળવાની વિધિ દરમિયાન લગભગ 35 બાળકીઓ મહિલાઓ કૂવામાં પડી ગઈ. તેમાંથી 11 બાળકીઓ સહિત 13 લોકોના મોત ઘટના સ્થળે જ થયા છે. જાણકારી અનુસાર પીઠી ચોળવાની વિધિ દરમિયાન તમામ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી ત્યારે જાળી તૂટી ગઈ અને બધા તેમાં પડી ગયા. બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકોએ તેઓને કૂવામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. ડોક્ટરોએ 13 લોકોને મૃત જાહેર કર્યા છે. ડૂબવાથી તમામના મોતની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તો મૃતક બાળકીઓની વય 5-15 વર્ષની છે. करीब 8:30 के आसपास ये दुखद और दर्दनाक घटना घटी है. जिस कुएं के एक कार्यक्रम हो रहा था वो कुआं पे का जो स्लैब वो टूट के हट गया. वहाँ पे जितने लोग थे वो सीधे सीधे कुएं में चले गए और इस सूचना को प्राप्त होने स्थानीय लोग और स्थानीय पुलिस को जैसे ही सूचना मिली है तो त्वरित कार्रवाई करते हुए उन्होंने जितना संभव हो सका स्थानीय प्रयासों से उन लोगों को निकाला और उनको तत्काल अस्पताल भेजा गया है. स्लैब जो गिरने की वजह से ये घटना हुई है. अभी जो संज्ञान में जो आए हुए हैं कि जो यहाँ की जो नज़दीकी CHC में जो डॉक्टर प्रेजेंट नहीं थे वो संज्ञान में आए हुए हैं, उनके खिलाफ कार्रवाई के लिए हम शासन को लिखेंगे. और दूसरा चीज़ है जो जिला अस्पताल में भी भेजा गया है वहाँ पर भी हम लोग उनका इलाज के लिए पूरा व्यवस्था किए जा रहे हैं. अगर बात करीशु अन्य समाचार नहीं परंतु ते पहला हाल रुकाई एक ब्रेक माटे. પ્રહાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે ભાજપ બતાવે કે તે ગાંધીને માને છે કે પછી ગોડસેને. વલસાડની સ્કૂલમાં મારા આદર્શ નાથુરામ ગોડસે વિષય પર વક્તૃત્વ સ્પર્ધા મામલો. ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રાર્થનામાં જોડાયા. આવી માનસિકતા ધરાવતા લોકોની સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના. સુરતના પાસોદરામાં પાટીદાર આગેવાનોએ મૃતક ગ્રીષ્મા વેકરિયાના પરિવાર સાથે મુલાકાત કરી. પરિવારને સાંત્વના પાઠવી સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ વેલજીભાઈ રહિતના આગેવાનોએ મુલાકાત કરી. સુરત પાસોદરામાં ગ્રીષ્માની હત્યાનો કેસ રેન્જ IGએ તપાસ માટે SIT ની રચના કરી. ડાંગ SPના સુપરવિઝન હેઠળ SIT ની રચના. એક મહિલા ASP DYSP કરશે તપાસ. SIT માં કુલ 10 લોકોની ટીમ બનાવાઈ. એક SP, એક ASP, 2 DYSP, 5 PI અને એક PSI નો સમાવેશ. પોલીસ ઝડપથી તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરશે. ફેનિલની ધરપકડ બાદ રેન્જ IGએ ગ્રીષ્માના પરિવારજનોનું લીધું નિવેદન. પરિવારજનોએ હત્યારા ફેનિલની ઝડપથી સજાની માંગ કરી. એકતરફી પ્રેમમાં ફેનિલે ગ્રીષ્માની જાહેરમાં ગળુકાપી કરી હતી હત્યા. ગ્રીષ્માની હત્યા મામલે અલ્પેશ ઠાકોરનું નિવેદન. કહ્યું એકવાર થયું કે મારી રિવોલ્વરથી આરોપીને ગોળી મારી દઉં. મા બહેન દીકરી માટે માથું આપવું પડે તો આપી દેવાનું. ગુજરાતમાં હમણાંથી અનેક બનાવો બની રહ્યા છે. વૈશ્વિક સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે સર્જાયેલા યુદ્ધના માહોલમાં ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા. વિદ્યાર્થીઓને પરત લાવવા પરિવારજનોએ સચિવાલયમાં રજૂઆત કરી.
भालियोए मुख्यमंत्री और महसूल मंत्री ने रजूआत करी। युद्ध माहौल में फ्लाइट ना भाव पर डबल थी गया। अमेरिका सहित घना देशों पोतना तमाम नागरिकों ने तात्कालिक युक्रेन छोड़वानी चेतवनी आपी। घना देशों युक्रेन राजधानी कीव खाते दूतावासी कर्मचारियों ने पाछा बोलावाना शुरू कर दीधा। भारत में अंदाजे 7,000 थी वधु विद्यार्थी युक्रेन में फसाया, जेमां 3,000 थी वधु गुजरातीओनो समावेश। युक्रेन में एमबीबीएस अभ्यास करनार उर्विशा लालवाणी ना माता चिंतित, कहूं हाल कोई चिंता नु कारण नहीं परंतु तनाव छे, त्यां सुधी विद्यार्थियों ने स्वदेश बोलावी लेवा जोईए। युक्रेन और रशिया में युद्ध जीव स्थिति, युक्रेन में फसायेला छे गुजरात ना विद्यार्थियों। राजकोट थी अभ्यास करवा गयेला विद्यार्थी ने लईने वारी चिंता में, सौराष्ट्र माथी अनेक विद्यार्थियों युक्रेन में फसाया। कबूतरबाजी कौभांड में वधु एक फरियाद दाखल, अमदावाद क्राइम ब्रांच में दाखल थी फरियाद। 48 लाख लई केनेडा मार्फते अमेरिका मोकलवानी करी हती बात, सुशील अने तेना भाई सहित अन्य लोगों सामे फरियाद। विदेश मोकलवाना नामे खंडणी वसूलवा मामले पर्दाफाश, आरोपी मूळ बिहार ना होवानुं सामे आव्युं। आरोपी सुशील रॉय अने संतोष रॉय बंने सगा भाई, पोलीस तपासमां सामे आवी तमाम विगतो। बन्ने आरोपीओनी चाली रही छे शोधखोळ, 9 वर्षथी अमदावादमां रहेता हता बन्ने आरोपी। विदेश मोकलवाना नामे 15 गुजरातीओने गोंधी राख्या हता, बंधक बनावी खंडणी वसूलता हता आरोपीओ। पालड़ी पोलीसे इंटरनेशनल क्रिकेट मैच पर सट्टो रमाडता आरोपी मीत शाहनी धरपकड़ करी। पोलीसे मळेली बातमीना आधारे तपास कराता आरोपी झड़पायो। पोलीसे अन्य कोण संडोवायेलो छे ते अंगे तपास हाथ धरी। अमदावादना रणासर फाटक नजीक अकस्मात में पोलीस जवाननुं मौत, बाइक पर जई रह्या हता त्यारे ट्रके अड़फेटे लेता घटनास्थळे ज मौत। मृतक पोलीस जवाने गाड़ो ऑफ ऑनर आपवामां आव्यो। अमदावादना कारंजमां महिला साथे ट्रिपल तलाकनो किस्सो सामे आव्यो। सासरिया वारंवार दहेजनी मांगणी करी मानसिक त्रास आपवानो आरोप, महिलाए पश्चिम महिला पोलीस स्टेशनमां नोंधावी फरियाद। अमदावादमां एटीएमनी अदलाबदली करीने छेतरपिंडीनो बनाव, एक ज अठवाडियामां त्रीजो किस्सो सामे आव्यो। मदद करवाना बहाने खातामांथी आरोपीए 40,000 रूपिया उपाड्या, पोलीसे आरोपीनी करी धरपकड़। अमदावादना वटवामां तस्करोनो तरखाट, बंद मकानमांथी 15,000ना सोना चांदीना घरेणा अने 2,95,000 रोकड़नी चोरी, वटवा पोलीस स्टेशनमां नोंधाई फरियाद। भिलोड़ाना कुंभारिया गाममांथी 2 दिवस अगाउ एक युवकना मृतदेहनो भेद उकेलायो। लग्न प्रसंगमां मोबाइल फेंकी देवानी बाबते कराई हती हत्या, पोलीसे आरोपीनी करी धरपकड़। छोटाउदेपुर जिल्लाना पानवड गामे व्यक्तिनी हत्या, हत्याराओने पोताना खेतरमां घास सळगावी होवानी गई हती शंका, 3 हत्याराओने कराई धरपकड़। अरवल्लीमां भिलोड़ामां कुंभारी तळाव पासेथी मळेल लाश मामले कुल 4 आरोपीनी धरपकड़, भिलोड़ा पोलीसे आरोपीओने साथे राखी घटनानुं रिकन्स्ट्रक्शन कर्युं। दाहोदना देवगढ़ बारिया सबजेलमां वधु एक कैदीनुं मौत, जेलमां कैदीनुं मौत थता पोलीसना उच्च अधिकारीओ जेल पर दौड़ी आव्या, एक अठवाडियामां कुल 2 कैदीना थया मौत। नवसारी जिल्लाना खेरगाममां वेपारी पर थयेल हुमला बाबते पोलीसे 20 થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો। हुमला पहलाना सीसीटीवी फूटेज आया सामे, नाणानी लेती देती मामले हुमलो कर्यो होवानुं पोलीसनुं प्राथमिक तारण। सूरतना पासोदरामां ग्रीष्मानी हत्यानो केस, आरोपी फेनिलने कोर्ट पर रजू करायो, कोर्टे 3 दिवसना रिमांड मंजूर कर्या, पोलीसे 5 दिवसना मांग्या हता रिमांड। सूरत शहर पोलीस कमिश्नरे बहार पाड्यु जाहेरनामुं, रेस्टोरेंट्सनी आड़मां चालता कपल बॉक्स पर मुक्यो प्रतिबंध, स्पष्ट रीते देखाय तेवी बैठक व्यवस्था राखवानो कर्यो आदेश, सीसीटीवी केमेरा लगाड़वानो पण आदेश। કેબિનેટની બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા થઈ, આગામી ડિસેમ્બર મહિના પહેલા 14,500 કિલોમીટર રોડ રિસરફેસ કરાશે, આગામી દિવસોમાં ખેલ મહાકુંભનો કાર્યક્રમની તૈયારી પણ કરાશે। કિશન ભરવાડ હત્યા કેસના માસ્ટર માઇન્ડ મૌલવી કમરગનીને કોર્ટમાં રજૂ કરાયો, ભડકાઉ ભાષણ આપવાનો આરોપ, રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહન માટે વેલકમ બેક। વડોદરાનો અંશ પટેલ આઈપીએલમાં પંજાબની ટીમ તરફથી રમતો જોવા મળશે। પંજાબ કિંગ્સે અંશને 20 લાખ રૂપિયામાં સાઇન કર્યો છે। અંશની આઈપીએલમાં પસંદગી થતાં જ પરિવારમાં ખુશીનો માહોલ છે, ત્યારે અંશના પરિવારને આશા છે કે અંશ સારું પરફોર્મન્સ કરી આગામી સમયમાં ભારતીય ટીમમાં રમે। અંશે પણ આઈપીએલમાં પોતાની તમામ તાકાત જોડી દેવાની વાત કરી છે। ખુશી આઈપીએલમાં સિલેક્ટ થવાની તો બહુ જ એટલે એકદમ જ
અનબિલીવેબલ એક્સપિરિયન્સ છે કે તમે આઈપીએલમાં સિલેક્ટ થાવ તો એની માટે તો આ સાથે અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ